નમસ્તે, આજે આપણે ધોરણ 8 પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ જેમાં સ્વાધ્યાય 6.4માં દાખલા નંબર 4 અને 5 જોઈશું. અહીંયા તમને દાખલા નંબર 4 આપેલો છે કે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. અહીંયા તમને સંખ્યાઓ આપેલી છે, એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે કે જેને આ સંખ્યામાંથી બાદ કરતાં મળે જે સંખ્યા એ પૂર્ણ વર્ગ હોય અને નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો ચાલો આપણે આ બંને કામ કરવાનું છે, વર્ગમૂળ પણ શોધવાનું છે અને નાનામાં નાની સંખ્યા પણ શોધવાની છે કે જેને આમાંથી બાદ કરતાં પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધશું. અહીંયા તમને રકમ આપેલી છે 402. તો તમને ખબર છે કે આપણે જમણી બાજુથી જોડી બનાવવાની છે. જોડીમાં બે અંક હોય, જો તમારે એકી સંખ્યામાં એકી અંકો હોય, એકી સંખ્યામાં અંકો હોય તો છેલ્લે એક અંકની જોડી બનશે. અહીંયા તમે જુઓ કે તમારે એક અંકની જોડી એક બની, તો પહેલાં આપણે ડાબી બાજુથી પહેલી જોડી નીચે ઉતારશું. તો અહીંયા તમને 4 છે, તો એવી તમે સંખ્યા લખો કે જેનો વર્ગ કરતા, જેનો તમે વર્ગ કરો તો 4 અથવા 4 કરતા નાની સંખ્યા મળે. તો આપણે અહીંયા હું 2 લખું, તો 2નો વર્ગ કરો તો 2 દુ 4 થશે, 4માંથી 4 જશે તો 0. હવે જમણી બાજુથી જે જોડી છે એ આખી જોડી જ ઉતારવાની છે આપણે નીચે, તો તમને 2 મળે અહીંયા. હવે તમે અહીંયા જે તમે સંખ્યા લખી હતી એમાં એ જ સંખ્યા પાછળ ઉમેરી દો, તો 2 વત્તા 2 4 થશે. હવે 4ને એવી સંખ્યા વડે ગુણો, 4ના બાજુમાં એવી સંખ્યા મૂકો કે જેને એ જ સંખ્યા વડે ગુણવાથી અહીંયા જવાબ આપણને 2 અથવા 2 કરતાં નાનો મળે. તો ચાલો હું અહીંયા લખું સંખ્યા, સમજો કે 0. આપણે તો 2 અથવા 2 કરતાં નાનો જોઈએ છે, તો 0, 0 વડે ગુણો તો 0 × 0 0, 0 × 4 તો પણ 0 થશે. તો અહીંયા આપણે 0 વડે ગુણ્યા એટલે 0 મૂકી દઈશું ઉપર. હવે તમે જુઓ કે અહીંયા આપણે જેના વડે ગુણ્યા છે એ સંખ્યા ઉમેરી દઈશું, 0 વત્તા 0 0, અહીંયા 4. હવે તમને અહીંયા શેષ શું મળી? તો તમે તરત કહેશો કે 2. શેષ આપણને કેટલી મળી? 2. તો આપણે તમને કહ્યું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતા નવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા મળે. તો આપણને શેષ 2 વધી, તો આપણે 402માંથી 2 બાદ કરશું, તો કે 402માંથી 2 બાદ કરતા મળતી સંખ્યા કઈ મળશે? તો કે 402 માઇનસ 2 બરાબર 402માંથી 2 જશે, તો 400. તો કે જે પૂર્ણવર્ગ છે, જે પૂર્ણવર્ગ સંખ્યા છે, તો તમે 400નું વર્ગમૂળ અહીંયા આપણે શોધ્યું કે કેટલું આવશે 400નું વર્ગમૂળ, તો તમને ખબર પડી ગઈ કે 20 આવશે. અહીંયા શેષ 2 હતી એટલે તો વર્ગમૂળમાં 400 બરાબર 20. હવે તો આપણે બીજો દાખલો ગણીએ, 1989. હવે તો તમને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા આવડી ગયું હશે. 1989 આપણે જમણી બાજુથી જોડી બનાવવાની છે. અહીંયા તમને 19 મળ્યા પહેલી ડાબી બાજુની જોડી, 19 છે. તો હવે એવી સંખ્યા અહીંયા લો કે જેનો વર્ગ કરવાથી 19 અથવા 19 કરતાં ઓછા થાય. તો આપણને ખબર છે કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 4નો વર્ગ 16 અને 5નો વર્ગ તો 25. 25 વધી જાય તો આપણે 4નો વર્ગ લઈશું, તો 4 ચોગુ 16, 19માંથી 16 જશે તો 3 આવશે. હવે આપણે જમણી બાજુથી જોડી ઉતારશું નીચે, તો 389 થયા. અહીંયા આપણે જે ભાજક હતો એ જ ઉમેરી દઈશું, તો 4 ને 4 8 થયા. હવે અહીંયા તમે જમણી બાજુ એવો અંક મૂકો કે જે અંક મૂકો અને એ અંકવાળી ગુણવાથી તમને 389
अथवा तो 389 करता ओछा मळे। तो चलो आपणे अहींया गुणाकार करिए। तो तमे 8 अहींया 3 मूको तो 3 वडे गुणाकार कर तो 3 तरी 9 અને 8 તારી 24 249 મળ્યા। હવે આપણે 4 વડે ગુણીએ તો 4 × 4 = 16 નો સગડો વધી આવે 1 8 × 4 = 32 32 ને 1 = 33 336 મળ્યા। પછી આપણે 5 વડે ગુણીએ તો 5 × 5 = 25 નો 5 વધી આવી 2 × 8 = 45 ને 2 × 2 = 42 આ તો વધી ગયા 425। તો આપણે કેટલા વડે ગુણવા પડશે તો 4 વડે। તો 4 વડે ગુણશું તો આપણને કેટલા મળશે તો કે 336। હવે આપણે 336 389 માંથી બાદ કરી દો તો 389 માંથી 336 બાદ કરો તો 9 માંથી 3 5 53 બચ્યા। અહીંયા આપણે આ જે સંખ્યા ઉમેરી દઈશું 4 × 4 = 8 અને 8। હવે તમે જુઓ કે અહીંયા તમને 53 શેષ વધી તો આપણે લખી દઈશું કે 1989 માંથી 53 બાદ કરતા 1989 માંથી 53 બાદ કરતા મળતી સંખ્યા 1989 તો ચાલો 1989 માંથી 53 બાદ કરી દો તો 1989 માંથી આપણે 53 બાદ કરી દઈશું તો કે 1936 થશે। 9 માંથી 3 જાય તો 6 8 માંથી 5 જાય તો 3 અને 19 ના 19 તો 1936 મળી। તો આપણે હવે 1936 નું વર્ગમૂળ શોધવાનું છે। તો તમને ખબર પડી ગઈ કે 1936 નું વર્ગમૂળ આપણને કેટલું મળશે તો કે 44। હવે આપણે બીજો એક દાખલો જોઈ જોઈએ અને પછી બાકીના બે દાખલા તમે જાતે કરજો આ રીતે। તો ચાલો એક દાખલો જોઈએ। અહીંયા તમને આપેલા છે કે 3250 3250 આપણે જમણી બાજુથી બે અંકોની જોડી બનાવીએ તો અહીંયા બે જોડીઓ બની તો પહેલી જોડી ડાબી બાજુની તો 32 મળી આપણને। તો આપણે અહીંયા એવી સંખ્યા લઈએ કે જેનો વર્ગ કરતાં 32 અથવા તો 32 કરતાં નાના મળે તો 5 × 5 = 25 અને 6 × 6 = 36 તો 36 વધી ગયા તો 5 × 5 આપણે 25 લખશું। અહીંયા જે સંખ્યા વડે આપણે જે પાચક છે એ જ આપણે ઉમેરી દઈશું તો 5 × 5 = 10 થશે। અહીંયા 32 માંથી 25 કાઢી દો તો 32 માંથી 25 જશે તો 7 બચશે। હવે આપણે જમણી બાજુની જોડી ઉતારવાની છે તો 50 નીચે ઉતાર્યા તો આપણી સંખ્યા થઈ 750। હવે જમણી બાજુ એવો અંક મૂકો કે એ અંક વડે ગુણવાથી આપણને આ સંખ્યા કરતાં ઓછા અથવા તો આના જેટલા મળે। તો ચાલો જમણી બાજુ હું 6 મૂકું તો 6 વડે ગુણો 6 × 6 = 36 અને 6 × 1 = 6 = 636 મળ્યા। હવે હું 7 મૂકું અને 7 વડે ગુણું 7 × 7 = 49 અને 7 × 7 = 749 મળ્યા। અહીંયા તમે જુઓ કે 749 750ની નજીક છે તો આપણે કેટલા વડે ગુણવા પડશે તો 7 વડે। તો આપણે પાકફળમાં 7 મૂકી દઈશું અને અહીંયા 749 તો 750 માંથી 749 જશે તો 1 બચશે। અહીંયા આપણે જે સંખ્યા વડે ગુણ્યા એક સંખ્યા ઉમેરી દઈશું તો 7 × 7 = 14 અને 1 = 114 અહીંયા શેષ આપણી 1 બચી। તો આપણે કહીશું કે કઈ એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને આપેલી સંખ્યામાંથી બાદ કરતા તો તમે તરત કહેશો કે 3250માંથી કઈ સંખ્યા બાદ કરશું અહીંયા શેષ શું બચી 1 તો કે 3250માંથી 1 બાદ કરતા 3250માંથી 1 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો 3250માંથી 1 બાદ કરી દો તો કે 3249 તો હવે આપણને 3250 મળ્યા એનું વર્ગમૂળ આપણે શોધવાનું છે તો કે 3250 સનું છે એનું વર્ગમૂળ કેટલું છે તો કે 57 કોનો વર્ગ છે 3250 તો કે 57 નો એનું વર્ગમૂળ
તમને બાદ બાકીની જગ્યાએ શું આપ્યું છે કે જેનો સરવાળો અહીંયા આપણે બાદ બાકી હતું એની જગ્યાએ તમને આપેલું છે કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી આપેલ સંખ્યા સાથે કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય આ ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો એવું તમને કહ્યું છે તો ચાલો આપણે એના દાખલા જોઈએ અહીંયા તમને રકમ આપેલી છે કે 525 બીજી છે 1750 252 ચોથી છે 1825 અને પાંચમી છે 6412 તો અહીંયા તમને આ ચાર રકમ આપેલી છે અહીંયા તમને કહ્યું છે શું કહ્યું છે તો કે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરશું તો જે નવી સંખ્યા મળે એ આપણને કેવી મળવી જોઈએ પૂર્ણ વર્ગ અને જે સંખ્યા મળે એનું આપણે વર્ગમૂળ પણ શોધવાનું છે અહીંયા તમને 525 આપેલા છે તો આપણે 525નો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધશું તો ચાલો જમણી બાજુથી જોડી બનાવી દો આ એક જોડી અને આ બીજી જોડી હવે અહીંયા તમે એવી સંખ્યા લો કે જેનો વર્ગ કરતાં 5 અથવા 5 કરતાં નાની સંખ્યા મળે તો આપણને ખબર છે કે 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 9 તો 9 વધી જશે તો આપણે 2નો વર્ગ કરશું 2 2 4 પાંચમાંથી 4 જશે તો 1 હવે આપણે જે 5 એટલી તો છે એ જ ઉમેરી દઈશું અંદર તો 2 વત્તા 2 4 થશે હવે અહીંયા જમણી બાજુ એવી સંખ્યા મૂકો અહીંયાથી હવે આપણે તમે જે જમણી બાજુના જોડ છે એને નીચે ઉતારો તો આપણે 25ને નીચે ઉતારે તો 125 મળી હવે અહીંયા એવી સંખ્યા મૂકો કે જેને એ જ સંખ્યા વડે ગુણવાથી 125 અથવા તો એના કરતાં ઓછા મળે તો ચાલો અહીંયા આપણે 4 છે તો અહીંયા હું 3 વડે ગુણું તો 3 તરી 9 અને 4 તરી 12 129 મળ્યા તો વધી ગયા તો આપણે 2 વડે ગુણીએ તો 2 2 4 અને 4 2 8 84 મળ્યા તો અહીંયા આપણે 2 વડે ગુણવા પડશે તો ભાગફળમાં પણ 2 મૂકી દઈશું અને 42 ગુણ્યા 2 એટલે 84 અહીંયા આપણે 2 વડે ગુણ્યા 2 ઉમેરી દઈશું અંદર 2 ને 2 4 અને 4 અહીંયા આપણે બાદ બાકી કરી દઈશું 5માંથી 4 જશે તો 1 અને 12માંથી 8 જશે તો 4 તો 41 મળ્યા હવે તમને કહ્યું છે કે તમને શું કહ્યું છે કે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેને આપેલ સંખ્યા સાથે સરવાળો કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ મળે તો હવે તમારે આજે શેષ વધી અહીંયા કેટલી શેષ વધી છે તો કે 41 શેષ વધી છે અહીંયા કેટલી શેષ વધી તો 41 તો હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તમે જુઓ 525 એ 22ના વર્ગ કરતાં મોટી છે તો હવે 22ની પછી કઈ સંખ્યા આવે તો કે 23 તો 23નો વર્ગ કરો તો 23 ગુણ્યા 23 કરીએ આપણે 23નો વર્ગ કેટલો થાય જોઈએ 3 2 6 3 2 2 4 3 3 9 અને 3 2 6 તો 9 6 6 12નો બગડો વધી આવે તો કે 529 જુઓ તમે તમને 525 આપેલા છે અને 22 પછી કઈ સંખ્યા આવશે તો કે 23 23નો વર્ગ કરો અહીંયા આપણે લખશું કે 22 પછી તમે પહેલા એવું લખજો કે 525 એ મોટા છે કોના કરતા તો કે 22ના વર્ગ કરતા હવે 22 પછી કઈ સંખ્યા આવે પછીની સંખ્યા કઈ છે તો કે 23 23નો વર્ગ કેટલો મળે આપણને તમે હાલ જોયું કે 23નો વર્ગ તમને 529 મળ્યા તો અહીંયા તમને કહ્યું છે કે એવી કઈ સંખ્યા ઉમેરો કે જેથી કરીને જેનો સરવાળો
કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણાંક હોય. અહીંયા તમને 525 આપેલા છે. હવે તમારે કેટલા કરવાના છે? 529. તો આપણે 529માંથી 525 બાદ કરી દો એટલે જે સંખ્યા મળે એ ઉમેરવી પડશે. માટે કે 529 માઇનસ 525 તો તમને મળ્યા 4. તો કે આપણે કઈ સંખ્યા ઉમેરવી પડશે? તો કે 4. 4 ઉમેરતા આપેલ સંખ્યા પૂર્ણાંક બને. તો કે 525માં 4 ઉમેરતા આપેલ સંખ્યા પૂર્ણાંક બને. હવે 525માં 4 ઉમેરો તો તમને મળ્યા 529. તો હવે તમને આપણે 529નું વર્ગમૂળ શોધવાનું છે. તો તમને ખબર છે કે 529 કોનો વર્ગ છે? આપણે હમણાં જ જોયું. તો કે 23નો વર્ગ. તો અહીંયા 23 લખી દઈશું. હવે જુઓ, આપણે એક બે દાખલા ગણીએ એટલે જેથી તમને વધુ ખબર પડે. અહીંયા તમને રકમ આપેલી છે કે 1750. આપણે જમણી બાજુથી જોડી બનાવવાની છે તો જમણી બાજુથી જોડી બનાવશું. અહીંયા 17 છે એવી સંખ્યા લો કે જેનો વર્ગ કરવાથી આપણને 17 અથવા તો 17 કરતાં ઓછા મળે. તો 4નો વર્ગ ચગુ 16 થશે. 17માંથી 16 જશે તો 1 વધશે. હવે આપણે જમણી બાજુની જોડી નીચે ઉતારો, 150 થયા. અહીંયા પાચક તરીકે તમે 4 લીધા તો 4 ઉમેર તો 4 ને 4 8. હવે જમણી બાજુ અહીંયા એવો અંક મૂકો કે જેનો એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી, અહીંયા તમે ગમે તે અંક મૂકો એનો આ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી તમને 150 અથવા તો 150 કરતાં ઓછા મળે. તો અહીંયા આપણે હું સૌ પ્રથમ તમે ચાલો આપણે 2 લઈએ. તો 2 દું 4 અને 8 દું 16. તો અહીંયા 164 વધી ગયા. તો આપણે કઈ સંખ્યા લેવી પડશે? તમે તરત કહેશો કે 1 1 1 1 અને 1 8 8, એટલે આપણે 1 લઈશું. અહીંયા તો પગફળમાં પણ 1 મૂકશું અને 81 ગુણ્યા 1 એટલે 81 81. અહીંયા 1 આપણે ઉમેરી દઈશું તો 81 ને 1 82 થશે. હવે 150માંથી 81 બાદ કરી દો. તો 150માંથી 81 બાદ કરશું તો 10માંથી 1 જશે તો 9, 14માંથી 8 જશે તો 6. તો તમને 78 મળ્યા. એટલી શેષ વધી 78. હવે તમને ખબર છે કે 1750 એ કોના કરતાં મોટા છે? તો કે 41ના વર્ગ કરતાં મોટા છે. તો હવે પછીની સંખ્યા 41 પછી કઈ આવે? તો 42. તો 42 ગુણ્યા 42 કરી દો. તો 42નો વર્ગ તમને જે મળે તો તમને ના આવડે ડાયરેક્ટ તો તમારે આ રીતે કરવાનું. 4 2 8 6 6 16, 2 2 4 અને 4 2 8. 8 8 16 નો સગડો વધી જાય 1764. તો તમે કહેશો કે 41 પછીની સંખ્યા કઈ છે? તો કે 42 છે. કઈ સંખ્યા છે? 42 છે. 42નો વર્ગ કરે તો આપણને કેટલો મળે? તો કે 1764. તો હવે તમારે જે સંખ્યા ઉમેરવાની છે શોધવાની છે. તો આપણે 1764માંથી 1750 બાદ કરી દઈશું. તો આપણે લખશું કે ઉમેરવાની સંખ્યા કઈ ઉમેરવાની છે? તો કે 1764 માઇનસ 1750. 1764માંથી 1750 બાદ કરશું તો આપણને કેટલા મળશે? તો કે 14. તો આપણે કયા ઉમેરવા પડે? તો કે 1750માં 14 ઉમેરતા વર્ગી સંખ્યા પૂર્ણાંક બને. તો આપણે લખી દઈશું કે 1750માં 14 ઉમેરતા મળતી સંખ્યા 1764 મળશે જે પૂર્ણાંક હોય. તો કોની 1764 તમને ખબર છે કે કોનું વર્ગમૂળ છે?
1764 કોનો વર્ગ છે? સોરી, તો તમે કહેશો કે 42નો, તો 1764નું વર્ગમૂળ શોધો તો આપણને શું મળશે? તો કે 42